તમારી કલ્પનાની દુનિયા હવે વિસનગરમાં એટલે જ કલ્પ હાઈ લાઈફ વૈભવશાળી જીવનશૈલીને માણો તમારા લક્ઝરી યુગ બંગલા માટે જલ્દી કરો બુકિંગ ચાલુ છે વિસનગર મહેસાણા રોડ ભારત પેટ્રોલિયમ પાસે સંપર્ક કરો 9537769600 વિસનગર તાલુકાના કાંસા ખાતે તારીખ 12/3/2022 ને રાત્રે શ્રી કાંસા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા 36મો ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં ગામમાં આવેલા સરદાર ચોકમાં કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન તરીકે શ્રી વલ્લભભાઈ પટેલ પ્રમુખ કડી સર્વ વિદ્યાલય શ્રી મુકેશભાઈ પટેલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર હિતેશભાઈ પટેલ શ્રી જસુભાઈ વી પટેલ પ્રમુખ શ્રી નિખિલભાઈ પટેલ સરપંચ શ્રી ગાયત્રીબેન પટેલ ઉપસરપંચ શ્રી રાજુભાઈ પટેલ શ્રી જીતુભાઈ પટેલ શ્રી એમ કે પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત કાંસા પ્રાથમિક શાળા નંબર 1ની બાલિકા દ્વારા સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી પ્રમુખ શ્રી જસુભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું થયા હોય એવા લોકોનું દર વર્ષે અમે સન્માન કરીએ છીએ આ કેળવણી ઉત્તેજક મંડળે અમારા મોરબી શ્રી કેશુભાઈ શેઠના બાના નામે નાથીબા બાલ મંદિર પણ એક ચલાવીએ છીએ એક બાલ અને મહિલા પુસ્તકાલય પણ આની અંદર સંચાલન કરીએ છીએ ખાસ કરીને આ કેળવણી ઉત્તેજક મંડળ દર વર્ષે અમારા ધોરણ 6, 7 અને 8 એવા ગણિત વિજ્ઞાન ને અંગ્રેજીના બાળકોને પૂરક શિક્ષણ આપવા માટે દર વર્ષે અમે 4 મહિના રાત્રિ શાળાઓ ચલાવીએ અને એ આ પ્રાથમિક શાળાઓમાં એ દીકરા દીકરીઓને અમારા જે કંઈ ગામના દીકરાઓ હોય કે સર્વિસ કરતા લોકો હોય એમને એમના દ્વારા વધારાનો 2 કલાક રાત્રે 8 થી 10 સુધીનો અમે એમને પૂરક શિક્ષણ આપીએ છીએ આ કેળવણી મંડળ દ્વારા અમારા ગામના દીકરા દીકરીઓને અત્યારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવા માટે અમે સેવા સહકારી મંડળીના ઉપર હોલમાં એસી હોલમાં એમને આત્મારામ કાકાના સ્ટડી સેન્ટરના નામે અમે દીકરાઓને 24 કલાક ત્યાં વાંચવાની વ્યવસ્થા એસી રૂમ સાથે એસી સાથે બનાવી આપી અને જેને કારણે મેં હમણાં અમારા એનું જે સંચાલન સંભાળે જેવું કાંતિભાઈને રિપોર્ટ લીધો ત્યાં એ ચાલુ કર્યા પછી આપણા ગામના તેજસ્વી તરલાઓ ખાસ કરીને ત્યાં વાંચવા જે દીકરાઓ આવતા હતા એમાંથી 36 જણા સરકારી નોકરીઓમાં સારી જગ્યાએ ગોઠવાયા છે એમાં એક તો અમારો એસપી પણ થયો ઉપરીટેન્ડ પોલીસ નો પણ અહીંયા જે રાત્રે અહીંયા વાંચવા સુનામે મયુરભાઈ મયુરસિંહ રાજપૂત જેને એસપી પણ થયો એ વ્યક્તિ અહીંયાથી લીધો આ પ્રમાણે અમારું કેળવણી મંડળ વર્ષોથી તેજસ્વી તાલાઓને સન્માનવાની સાથે સાથે બધાને જોડી રાખવા માટે બધાને સાંસ્કૃતિક કાર્યક્રમો ગરબા રાસ ગરબા અને નાટિકા દ્વારા અમે મનોરંજન પણ પૂરું પાડીએ છીએ દર વર્ષે એમાંથી પણ નવા કલાકારો નવા અમારા યુવાનો તૈયાર થાય છે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જ્યારે આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેનાર મહેમાનશ્રીઓનું શાલ અને બુકો ફૂલોના બુકે અને યાદગીરી રૂપે મોમેન્ટો આપવામાં આવી હતી અને ત્યારબાદ મહેમાનોના હસ્તે કાંસા ગામના અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા શ્રી હિતેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ આજના આ ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા કાંસા ગામના સરદાર ચોકમાં ગામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ ગાયત્રીબેન પટેલ દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન કરાયું હતું મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું આજના મુખ્ય મહેમાન તરીકે શ્રી વલ્લભભાઈએ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું 125 વર્ષ જેને કહીએ ને કે હું જે સંસ્થામાંથી આવું છું એ સંસ્થાની સ્થાપના પણ 102 વર્ષ પહેલા થયેલી છે અને ગૌરવની વસ્તુ એટલા માટે છે કે અહીંયા આગળ બાજુનું વિસનગર ગામ સાંકરચંદ કાળીદાસ પટેલ ક્યાંક જે આ જૂના વડીલો છે એમને આ નામ સાંભળેલું હશે યુવાનોએ ક્યાંક ના સાંભળ્યું હોય
सागरचंद दादा कि जेमने आज संस्था में हूँ आऊँ छू सर्व विद्यालय केवरणी मंडल एनी अंदर पण एमने घणो मोटू योगदान आप्युं। आज बधी खूब मजानी वातो अहींया आगळ केम दीकरीओ अत्यारे स्टेज उपर पण नाची शके छे पण आजथी 100 वर्ष पहेला शुं परिस्थिति हती। अने आनंदनी वस्तु ए छे के कांसा गाम तो घणुं आगळ छे शिक्षणनी अंदर क्यांक जुदी जुदी तमाम वस्तुओ सांभळीए छे ए प्रमाणे तमाम सुविधाओं अहींया उपलब्ध छे। पण ज्यारे सर्व विद्यालय केळवणी मंडळनी स्थापना पूज्य छगन भाई करी त्यारनी परिस्थिति शुं हती के ए वखते ऊंझा उमिया माताजी संस्थान अपनी नजीक में छे बिल्कुल 11 वर्षे एक तिथि जाहिर थाय अने ए वखते बधाए लग्न करवाना त्यार पछी 11 वर्ष सुधी लग्न ज ना थई शके ए परिस्थिति आ समाज नी हती। दीकरीओ नानी होय तो ए फूलना दड़ा जोड़े एनुं लग्न करी नाखवुं पड़े કારણ કે 11 વર્ષે તો દીકરી મોટી થઈ ગઈ કહેવાય, 11 વર્ષ સુધી તો દીકરીઓના લગ્ન બાકી ના રાખી શકાય। અને ગામની અંદર આપણા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય વડીલ તરીકે તો આખા ગામને જમાડવું પડે જેને કહેવાય બારમું। આ બધા કુરિવાજ જો કાઢી નાખવા હશે તો શિક્ષણ વગર નહીં નીકળી શકે। અને એ આશયથી કડીની અંદર સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના પૂજ્ય છગનભાઈ કરેલી। તમે વિચાર કરો કે આજથી 100 વર્ષ પહેલા જેને આ વિચાર કરેલો એ સંસ્થામાં આજે કેજી થી માંડી પીએચડી એટલે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમના બાલ મંદિર થી માંડી યુનિવર્સિટી સુધી જ્યારે આપણે કોઈને સંખ્યા હું કહેતો હોઉં છું ને ત્યારે ક્યાંક એ કલ્પનામાં ના આવે કે 52,000 વિદ્યાર્થીઓ એ કેમ્પસની અંદર ભણતા હોય। આવી એક વિચારધારા સાથે આજથી 100 વર્ષ પહેલા જેણે કામ કર્યું હોય એ શિક્ષણ હંમેશા સમાજની અંદર આગળ આવે। મંચસ્થ કેટલાક મહાનુભાવે તમને કહ્યું કે જીપીએસસીની તૈયારી કરો, યુપીએસસીની તૈયારી કરો, તમે એલએલબી પણ થાવ। હું કહું છું તો પછી આ બેન દીકરીઓ કે જે અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ કરે છે એમનું શું થશે? હંમેશા એટલું યાદ રાખો તમારું બાળક એની ક્ષમતા શું છે એ તમે ચકાસો। બાજુવાળાનું છોકરું પહેલો નંબર લાવે એટલે આપણા છોકરાને આપણે રાત્રે ઊંઘવા પણ ન દઈએ અને ગમે એમ કરીને તારે નંબર લાવવો જ પડે, તારે આગળ વધવું જ પડે, પરીક્ષા આવે એટલે છોકરાને તો ઊંઘવું હોય ના ઊંઘવું હોય પણ એની મમ્મી આખી રાત ઉજાગરો કરે એની પાછળ અને એના પપ્પાને ભલે ઊંઘવા દે પણ બાળકોની પાછળ સખત મહેનત કરવી એ જરૂરી છે। પણ એટલું સમજી લો કે તમારા બાળકની ખરેખર ક્ષમતા શું છે। અને ત્યારબાદ આજના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં કાંસા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સુંદર ગરબો રજૂ કર્યો હતો, જ્યારે ભારતીય સંસ્કૃતિની ધરોહર અને સૌરાષ્ટ્રનો ભાતીગળ વેશ ધારણ કરીને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા અદ્ભુત રાસ રજૂ કરવામાં આવ્યો હતો। જ્યારે પહેલાના જમાનામાં લગ્ન પ્રસંગે ગવાતા ફટાણા અને ગાળા આજના સમયમાં સાંભળવા નથી મળતા અને તેની રજૂઆત કાંસા ગામની બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી। ત્યારબાદ મોબાઈલ ફોનનો દુરુપયોગ અને સદુપયોગની રજૂઆત જો નૂતન સર્વ વિદ્યાલય કાંસાના બાળકો દ્વારા નાટિકારૂપે રજૂ કરી હતી। આ નાટક દ્વારા અમે સંદેશ આપવા માંગીએ છીએ કે અત્યારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ બાળકો કરે તે ખૂબ જ જરૂરી અને આવશ્યક છે, પરંતુ ટેકનોલોજીનો યોગ્ય અને સાચી દિશામાં ઉપયોગ થાય છે કે નહીં તે જોવાની જવાબદારી માતા પિતાની છે। આપણા બાળકો ટેકનોલોજી દ્વારા જ્ઞાન સભર બની વિશ્વના પ્રવાહો। આજના કાર્યક્રમનું સંચાલન કાંસા પ્રાથમિક શાળા નંબર 1ના નિવૃત્ત એચટાટ આચાર્ય શ્રી કાંતિભાઈ પટેલ અને નિવૃત્ત શિક્ષક શ્રી જયંતિભાઈ ન્યાયીએ કર્યું હતું અને કાર્યક્રમની આભારવિધિ ડીએમ પટેલે કરી હતી। હવે ભાઈબંધ ભેગા થાય તો રેલવે સ્ટેશનની ચાય સુત્તામાં જલસા પડી જશે, ચા કોફીની સાથે સાથે તાજા ફાસ્ટ ફૂડનો સ્વાદ માણવા જેવો છે। અને હા, હવે તમને ઉનાળાની ગરમીનો પ્રખ્યાત અમૂલ ડેરીનો આઈસ્ક્રીમ, કોર્ન, લચ્છી,
કેન્ડી તથા ફેમિલી પેક પણ મળશે અને આપના શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં પણ આવશે. તો આજે જ પધારો ચાય સુત્તા બાર રેલવે સ્ટેશન પાસે વિસનગર 89852960. મહેસાણાના સર્કિટ હાઉસ ખાતે રવિવારે સવારે ગુજરાત પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાની કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં ગુજરાતભરના 28 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એવા એકમાત્ર પત્રકાર એકતા સંગઠનની 29મા જિલ્લા એવા મહેસાણાની મીટિંગ મહેસાણા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. આ મીટિંગમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા, પ્રદેશ અગ્રણી શ્રી ગિરવાનસિંહ સરવૈયા, પ્રદેશ આઈટી સેલ અધ્યક્ષ, પ્રદેશ અગ્રણી અંબારામ રાવલ, નીતિન ગિલાણી, શૈલેષભાઈ પરમાર, રાજેશભાઈ જાદવ, ભરતસિંહ રાઠોડ, જગદીશસિંહ રાજપૂત, દિનેશભાઈ કલાલ, હેમુભા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ક્રિકેટ એકેડેમી ઓફ પઠાણના અજયભાઈ બારોટ તેમજ વિષ્ણુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયા, પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રી એવા ગૌરાંગભાઈ પંડ્યાએ પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ વિશે હાજર પત્રકાર મિત્રોને માહિતગાર કરતા જણાવ્યું હતું કે પણ સમજણ જ્યાં સુધી આપણે પત્રકાર એકતા સંગઠન બનાવ્યું છે એની પૂરી સમજણ આપણે નહીં હોય તો આપણે ટેન્શનમાં રહેશું કે પત્રકાર એકતા સંગઠન એટલે શું. આખા જે આપણો હિન્દુસ્તાન કે ભારત જે કહે છે એની અંદર જે ગુજરાતની અંદર જે પત્રકાર એકતા સંગઠન જે બનાવ્યું છે આ લોકોએ જે રાત ને દિવસ 3 વર્ષ મહેનત કરીને બનાવી છે ને એ ગુજરાતની અંદર કઈક અલગ આખો મિજાજ ઉભો કરે છે. જે પત્રકારોને કઈક મળે, વર્ષોથી પત્રકારો આટલી મહેનત કરે છે. કોરોનાની વાત કરી તો કોરોનાના કાળમાં પત્રકાર એકતા સંગઠને એનો જીવ જોખમમાં મૂકીને પણ એની મેટરો હોય, ટીવી મીડિયા જે હોય, સોશિયલ મીડિયામાં એ બધાએ ખૂબ મહેનત કરી છે, છતાં આપણે મળ્યું શું? આ એકમાત્ર સંગઠન એવું છે કે જેમાં હોદ્દાઓની નિમણૂક સર્વાનુમતે કરવામાં આવે છે અને સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતું આ એકતા સંગઠન ગુજરાતનું એકમાત્ર પત્રકારોનું સંગઠન છે. પ્રદેશ અગ્રણી એવા શ્રી ગિરવાનસિંહ સરવૈયાએ પોતાનું વક્તવ્ય આપતા પત્રકાર એકતા સંગઠનની માળખાકીય માહિતી આપી હતી. સંગઠન અગ્રણી એવા શ્રી નીતિનભાઈ ગેલાણીએ શાબ્દિક ઉદબોધનમાં સંગઠનથી પત્રકારોને થતા લાભ વિશે અવગત કરાવ્યા હતા. પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં પત્રકારોની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા આજથી 25 વર્ષ પહેલા જે લાભ પત્રકારોને આપવામાં આવતા હતા તે તંત્રની બેદરકારીને કારણે હાલની સ્થિતિએ બંધ છે. કારણ કે લેભાગુ સંગઠનો ઘણા બન્યા છે, હું કોઈની ટીકા નથી કરતો. અમે બરોડામાં ગયા, મીટિંગ હતી એટલે અમે આમંત્રણ આપ્યું, અન્ય સંગઠન ને પણ આપણે આમંત્રણ આપ્યું. કારણ કે બધાનું મિશન તો એક છે ને, પત્રકારની સમસ્યા ઉકેલવા માટે આપણે ભેગા થઈએ. જયારે અમારા આગેવાનો આમંત્રણ દેવા ગયા ત્યારે એ સંગઠન વાળા એવો દાવો કર્યો કે અમારું તો નેશનલ સંગઠન છે, અમે તમારામાં શું કામ આવી. પણ છતાં બહુ વિનંતી કરીને આમંત્રણ આપ્યું, આવ્યા એટલે આપણે મીટિંગમાં સન્માન કર્યું. સન્માન કર્યા પછી આપણે એને બોલવાની તક આપી અને આપણી સંગઠનની રચના થઈ ત્યારે એમણે એવું કીધું કે અમારા સંગઠનના મહામંત્રી છે ને તમારામાં સમાવી દો. મેં ઈ રહેવા દો, એક વ્યક્તિ બે જગ્યાએ પગ રાખે એવું નહીં થઈ શકે. કારણ કે વિચારધારાથી બનાવવાનું છે. આખરે કોઈ પણ સંગઠન એક પરિવાર બને ને ત્યારે સાચું સંગઠન બને છે. પત્રકાર એકતા સંગઠન વતી પ્રતિનિધિ મંડળ સાથે ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાથે બે તબક્કાની બેઠક યોજી મહત્તમ પ્રશ્નોના નિરાકરણ આવશે તેવી પત્રકારોને નવી આશાની જ્યોત આપી છે અને પત્રકારોના હિત માટે નિર્ણય આપવાની ખાતરી આપી હતી. આજની આ મીટિંગમાં મહેસાણા જિલ્લાની કારોબારીની રચના કરી હતી. પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ સર્વાનુમતે જિલ્લા પ્રમુખ તરીકે રાજેશભાઈ યોગી, નિર્ભયા માર્ગ ન્યૂઝ, ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ માંગલિક વિસનગર તેમજ અજયસિંહ જાદવ કડી, મહામંત્રી તરીકે મયુરભાઈ પંડ્યા મહેસાણા તેમજ ગાયત્રીબેન ઝાલા મહેસાણા, મંત્રી તરીકે સુનિલકુમાર પટેલ ઉંઝા તેમજ મનુભાઈ રાવલ મહેસાણા, સહમંત્રી તરીકે પ્રકાશભાઈ સોની વિસનગર તેમજ અરવિંદસિંહ ચાવડા વિજાપુર અને આઈટી સેલ તરીકે અબ્દુલ્લા ખાન ધાબી બાબી મહેસાણા તેમજ ધ્રુવાબેન ઠાકોર
મહેસાણાની સર્વાનુમતે વાણી કરાઈ હતી. શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત પિતૃમોક્ષ માટે નવમી હરિદ્વાર યાત્રા 2022 પવિત્ર શ્રાવણ માસમાં ગંગાના સાનિધ્યમાં દેવભૂમિ હરિદ્વાર ખાતે શ્રી કચ્છી આશ્રમમાં તારીખ 5/8/2022 થી તારીખ 11/8/2022 સુધી કથા શ્રવણનો લાભ લેવા માટે આજે જ નામ નોંધાવો. રેલવે ટિકિટ બુકિંગ માટે વહેલા તે પહેલા નામ નોંધાવો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ.